નમસ્કાર. શબદ ને સરનામે ઓનવર્ડ્સ વિથ અંકિત ત્રિવેદીમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને રથયાત્રાની શુભેચ્છાઓ. કૃષ્ણ છે પણ એવા સંયુક્ત રાખે. કૃષ્ણ ડાન્સિંગ ગોડ છે, ઉત્સવોના ભગવાન છે. હિંડોળા પર ઝૂલતા એક જ ભગવાન છે આપણી પાસે. એક જ ભગવાન એવા છે જેણે જીવનની દરેક પરિસ્થિતિઓનો સહર્ષ સ્વીકાર કર્યો. કૃષ્ણ ગુજરાતી હતા, અનિશુદ્ધ ગુજરાતી હતા, એટલે જ તો દ્વારકા સુધી સોમનાથ સુધી આવ્યા. કૃષ્ણની વાત જ જુદી છે. હ્યુમરમાં હું ઘણી વાર કહું છું કે કૃષ્ણ પાસે એક વાત શીખવા જેવી છે, રાધાને વસમું ન લાગે એ રીતે કઈ રીતે ગોપીને વાલ થાય તે. કૃષ્ણ સાથે કેટલી બધી વાર્તાઓ, વાયકાઓ, દંતકથાઓ અને સુરેશ દલાલની ભાષામાં સંતકથાઓ પણ જોડાયેલી છે. આવી એક દંતકથા તમારી સાથે શેર કરવાનું મન થાય છે. અયોધ્યાનો એ સમય જ્યારે રામ, લક્ષ્મણ અને જાનકી વનવાસને સમયમાં જીવે છે. બપોરનો સમય છે, જાનકીજીને તરસ લાગી છે. રામ ભગવાન કુદરતને વિનંતી કરે છે કે હે કુદરત, આસપાસમાં જો ક્યાંય પાણી હોય તો એના સુધી અમને પહોંચાડ. એક મોર આવે છે. મોર ભગવાન રામને કહે છે કે અહીંયાથી થોડેક જ દૂર એક જળાશય છે, હું ઉડીને જઈશ, તમે ચાલીને આવશો, કદાચ ભૂલા પડવાનો સંભવ છે. મોર કહે છે કે પ્રભુ, હું મારું એક એક પીંછું ખેરવતો જઉં, એ પીંછાને પગલે પગલે તમે પગ મૂકતા મૂકતા જળાશય સુધી પહોંચો. હું તમને એ જળાશયનું સરનામું આપું, માં આદ્યશક્તિ જગતજનની જાનકીની તરસ છીપાવીએ. મોર એનું પીછું ખેરવતો જાય અને એના પીછાને પગલે પગલે રામ, લક્ષ્મણ અને જાનકી જળાશય સુધી પહોંચે છે. આપણે બધા જ જાણીએ છીએ કે મોરના પીછા ત્યજવાની એક મોસમ હોય છે. એ સિવાય મોર પીછા ત્યજે તો મોર મૃત્યુને વરે છે. મોર છેલ્લા શ્વાસ ભરે છે. ભગવાન રામ એને ખોળામાં લે છે. ખોળામાં લઈને કહે છે કે બોલ, તારી આખરી ઈચ્છા શું છે? અને મોર જવાબ આપે છે, જે આખા જગતની તરસ છીપાવે છે એની તરસ છીપાવવાનો મને મોકો મળ્યો, એનાથી મોટી ઈચ્છા બીજી કોઈ હોઈ શકે? રામ ભગવાન મોરને કહે છે, તારું આ ભવનું ઋણ હું આવતા ભવે મારા માથે ચડાવીશ. અને કૃષ્ણ મોર પીછધારી બને છે. આજકાલ તો મોસમ પણ એની જ છે, શ્યામની અને ઘનશ્યામની, બંને એકાકાર થવામાં છે, બંને એકબીજામાં એક રસ થવામાં છે. રથયાત્રાનો પ્રસંગ બહુ જુદો છે. અમદાવાદને એનું આકર્ષણ રહ્યું છે સદીઓથી. ઈશ્વર આપણા ઘરે આવે એની વાત જ જુદી છે, એનો રોમાંચ જ જુદો છે. એટલા માટે તો નરસિંહ મહેતાએ લખ્યું, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. હું ઈશ્વર પાસે નથી ગયો, આ સંતની ખુમારી છે. એણે એમ કીધું કે ઈશ્વર હરજી મારે મંદિર આવ્યા રે, અને મારું ઘર એ મંદિર નથી, પણ ઈશ્વર આવ્યા ને એટલે ઘર મંદિર બની ગયું. આપણી પંચ ઇન્દ્રિયો ઉપર કૃષ્ણનો સહવાસ છે, કૃષ્ણનો છાપ છે, સિક્કો છે, એના સિવાય બીજું કંઈ જ નથી. આપણો હક અને હિસ્સો બધો કૃષ્ણને નામે છે. ત્યારે આ જન્માષ્ટમી નજીકમાં છે અને રથયાત્રા ઉજવીએ છીએ, ત્યારે આ દિવસે એટલું જ કહેવાનું ગમે કે કૃષ્ણ તમે આવ્યા છો ત્યારે તમને અમે શું આપીએ. અમારી યાદ તમને કરતાં કરતાં થોડાક આંસુઓ સાથે સંકળાયેલી છે. એની સાથે એક ગીત પ્રસ્તુત કરું છું તમારે માટે. આજ અષાઢી બીજ ને આવ્યા હરી નગરને આંગણ, આજ અષાઢી બીજ ને આવ્યા હરી નગરને આંગણ, ભીડની વચ્ચોવચ ઉમટશે આંસુનો મહેરામણ. આજ અષાઢી બીજ, રોજ કરતા જુદા લાગતા રથમાં બેઠા છે, રોજ કરતા જુદા લાગતા કારણ મારી આંખો, રોજ કરતા જુદા લાગતા કારણ મારી આંખો, રથ દૂરથી જોઈ લાગે આવી મંદિરને પાંખો. સૌની સાથે મારા પણ છો, સૌની સાથે મારા પણ છો એની હૈયા ધારણ, આજ અષાઢી બીજ ને આવ્યા હરી નગરને આંગણ. આંખ પરોવી આંખોમાં કરી લઈશું વાતો, આંખ પરોવી આંખોમાં કરી લઈશું વાતો, તાનમાં આવી શબ્દ વગરનું ગીત ગૂંજતો ગાતો. શ્યામ બને ઘનશ્યામ
તરતમાં દૂર થશે અકળામણ. આજ અષાઢી બીજ ને આવ્યા હરિનગર ને આંગણ, ભીડની વચ્ચો વચ ઉમટશે આંસુનો મહેરામણ. આંસુનો મહેરામણ ઉમટે ને ઉમટે ને ત્યારે એને એક સુગંધ ફૂટે છે. એ સુગંધ કૃષ્ણના શરીર સાથે સંબંધ બાંધે છે. આપ સૌને ફરી મળવાના વાયદે. જય શ્રી કૃષ્ણ.